વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો જેમ દિવાળી નજીક આવી રહી છે ત્યારે બજારોમાં કેવી ધામધૂમ જોવા મળી રહી છે. દિવાળી પહેલા બજારોમાં ખરીદીનો માહોલ કેવો જોવા મળી રહ્યો છે? દિવાળીની ખરીદી કરવા લોકો કઈ કઈ જગ્યા પસંદ કરી રહ્યા છે? હાલ માર્કેટના શું હાલ જોવા મળી રહ્યા છે? જ્યારે દિવાળીના થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામે તમામ લોકો દીવા રંગોળી ફટાકડા ઘરવખરી ખરીદવા ઉમટી પડ્યા છે. ત્યારે અમદાવાદના ત્રણ દરવાજા ખાતે કેવો માહોલ જોવા મળ્યો છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ અંગે જ ત્રણ દરવાજા પાસેથી અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ સીધા જોડાઈ ગયા છે. દિવ્યા, જે રીતે દિવાળી નજીક આવી રહી છે, લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ખરીદીનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે? અત્યારે દિવાળીના માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે લોકો વર્ષોથી જે જૂનું ને જાણીતું સ્થળ ગણાતું એવું લાલ દરવાજા ખાતે આવેલું ભદ્રકાળી મંદિરના જે વિસ્તાર છે ત્યાં લોકો વર્ષોથી ખરીદી કરવાનું સ્થળ લોકપ્રિય રહ્યું છે અને આ વર્ષે પણ અત્યારથી લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. હું તમને બતાવવા માંગીશ કે દ્રશ્ય કે જે આપ જોઈ શકો છો જે રીતે કે દિવાળીની ખરીદીના હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે માનવ મહેરામણ અત્યારે માર્કેટમાં ઉમટ્યું છે. મહત્વનું છે કે જીએસટી નોટબંધીની ઘણી બધી પરિસ્થિતિઓ આવી, પરંતુ અત્યારે હાલ દિવાળીનો તહેવાર નજીક છે જેને લઈને ખરીદીનો માહોલમાં લોકો ખરીદી કરવા હાલ ઉમટી પડ્યા છે. અહીંના વેપારીઓ સાથે પણ વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું કે માનવ મહેરામણ તો ઉમટી પડ્યું છે, પરંતુ ખરીદી કરવામાં ક્યાંક સંખ્યા લોકોની ઘટાડો જોવા મળી રહ્યો છે. દર વર્ષ કરતા આ વખતે તેમણે ખરીદીમાં વેચાણમાં પણ અત્યારે ક્યાંક મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને મહત્વનું છે કે દિવાળી નજીક આવવાની હોય ત્યારે લાલ દરવાજા ખાતે માત્ર એક સ્થળ એવું છે કે જ્યાં લોકો શોપિંગ સેન્ટરો છોડીને પણ અહીંયા ખરીદી કરવા આવવું વધારે પસંદ કરતા હોય છે. મહત્વનું છે કે જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકો ઘણા કરતા હોય છે, ઓનલાઈન શોપિંગનો પણ ક્રેઝ જોવા મળતો હોય છે, પરંતુ યંગસ્ટર્સ પણ આ સ્થળને વધારે પસંદ કરતા હોય છે. જી દિવ્યા, તો જે રીતે દિવાળી આવી રહી છે લોકો શું ઉત્સાહની વધારે ખરીદી કરી રહ્યા છે? નવી વેરાયટીમાં શું જોવા મળી રહ્યું છે? જરૂરથી જણાવી દઉં કે અત્યારે હાલ લાલ દરવાજા ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે લાલ દરવાજા એક એવું સ્થળ છે જે નાનામાં નાનાના બાળકોના કપડાંથી લઈને ગૃહિણીઓ માટેના ઘર વખરીનો સામાન પણ અહીંયા મળતો હોય છે, જેથી મોટી સંખ્યામાં લોકો નાનામાં નાની વસ્તુથી લઈને મોટી વસ્તુઓ ખરીદવામાં આવતી હોય છે. જ્યારે શોપિંગ સેન્ટરોમાં પણ જે કપડાં જોવા મળતા હોય છે રેડીમેડ, તે પણ અહીંયા સસ્તા ભાવે લોકોને મળી રહે તે માટે લોકો વધારે પસંદગી ખરીદી કરવી પસંદ કરતા હોય છે. અને અત્યારે હાલ લોકો અનેક કોસ્મેટિક વસ્તુઓથી લઈને દરેક રેડીમેડ વસ્તુઓ અહીંયા અત્યારે હાલ ખરીદી કરવા ઉમટી પડ્યા છે. મહત્વનું છે કે ડેકોરેશનની જો વાત કરવામાં આવે તો ડેકોરેશન માટે પણ રંગોળીથી લઈને નાના દીવડા, આ વખતે નવા નવા ડિઝાઇનના દીવા આવ્યા છે, તે પણ ખરીદી અત્યારે લોકો અહીંયા કરી રહ્યા છે. જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જણાવી દઈએ કે જે રીતે દિવાળી નજીક આવી રહી છે લોકોમાં શોપિંગનું આકર્ષણ વધી રહ્યું છે. લોકો હાલ શોપિંગમાં વ્યસ્ત થઈ ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નોટબંધીની તેમજ જીએસટીની અસર વર્તાઈ રહી હોય તેવું વેપારીઓનું કહેવું છે. તો જણાવી દઈએ કે માત્ર દિવાળીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે લોકોએ દિવાળીની ખરીદી શરૂ કરી દીધી છે. લોકો બજારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આપ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે લાલ દરવાજાના ત્રણ દરવાજા વિસ્તારના છે. લોકોના માનવ મહેરામણ શોપિંગ કરવા માટે ઉમટી પડ્યું છે. લોકો દિવાળીને થોડા જ દિવસો બાકી છે ત્યારે શોપિંગમાં વ્યસ્ત થઈ ગયા છે. તો જણાવી દઈએ કે દિવાળીને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. તેવી જ રીતે વડોદરાના માંડવી વિસ્તારમાં પણ આ જ દ્રશ્યો સર્જાયા છે. લોકોમાં ભારે મહેરામણ ઉમટ્યું છે. શોપિંગમાં લોકો શોપિંગ તરફ આકર્ષાઈ રહ્યા છે. તો દિવાળીને જોતા દીવડાઓ, ફટાકડા વગેરેની ખરીદી લોકો કરી રહ્યા છે, તેમજ નવા કપડા બજારોમાંથી લોકો મોટી સંખ્યામાં શોપિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ અંગે જ વડોદરાથી અમારા સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ગયા છે. માનુ, જે રીતે દિવાળી નજીક આવી રહી છે લોકોમાં શોપિંગને લઈને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે?
શિવાંગી, હવે દિવાળી ને બે ચાર દિવસ બાકી છે ત્યારે બજારોમાં ખરીદી માટે ભીડ ઉમટી રહી છે. ખાસ કરીને આજે શનિવાર છે અને રવિવાર એટલે બે દિવસની રજાનો પણ મોકો મળ્યો છે લોકોને ખરીદી કરવા માટે. છેલ્લા બે દિવસથી વડોદરાની વિવિધ બજારો છે એની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. વડોદરાના મંગળ બજાર હોય, માંડવી વિસ્તાર હોય કે લહેરીપુરા દરવાજા, આ તમામ વિસ્તાર છે એની અંદર મોટા પ્રમાણમાં લોકોની ભીડ છે, ખરીદી માટે ઉમટી રહી છે. આ વિસ્તાર છે ખાસ કરીને બહેનો માટેનો જે ખરીદી માટેનો આદર્શ વિસ્તાર કહેવાય છે અને એટલા માટે જ ખૂબ જ મોટા પ્રમાણમાં બહેનો છે ખરીદી કરવા માટે આવી રહી છે. વિવિધ પ્રકારે જે ખરીદી કરવાની છે એ મહિલાઓ અત્યારે ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને આ જે બાળકોના કપડાનો શોરૂમ છે એની અંદર આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટા પ્રમાણમાં બહેનો છે કપડાની ખરીદી કરી રહ્યા છે. જ્યારે દેશમાં નોટબંધી અને ત્યારબાદ જ્યારે જીએસટીની પણ વાત આવે, આ તમામ બાબતોને થી મુક્ત થઈ પર થઈ અને લોકો દિવાળીની ખરીદીમાં લાગે છે. દિવાળીનો તહેવાર એટલે ખાસ જે વિવિધ કપડાં ખરીદવાના અથવા તો જે વિવિધ વસ્તુઓ છે ઘરમાં લાવવાની, આ પ્રમાણે લોકો ખરીદી કરતા હોય છે. એટલે જ લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. આજે બજારમાં ભીડ તમે જોઈ રહ્યા છો, મોટા પ્રમાણમાં લોકો છે ખરીદી કરી રહ્યા છે. બજારમાંથી દિવાળી વખતે કંઈક વસ્તુ ગામ પોતાના ઘરમાં લાવી ખરીદી કરીને લાવી, આ એક ટ્રેન્ડ રહ્યો છે અને એના કારણે જ મોટા પ્રમાણમાં બહેનો છે એ ખરીદી કરી રહ્યા છે. થોડાક ગ્રાહકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે ખરીદી કરી રહ્યા છે, શું 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 ખરીદી રહ્યા છે અને કેવી રીતે ખરીદી કરી રહ્યા છે. ભાઈ શેની ખરીદી કરવા આવ્યો છો? દિવાળી છે ખાસ કરીને. હિન્દી હિન્દી ની હતી, હિન્દી ની હતી, સોરી ગુજરાતી. ઠીક છે, થોડાક હજુ લોકો અસમંજસમાં છે પણ લોકો છે ખરીદી કરી રહ્યા છે. હું તમને વધારે દ્રશ્યો દેખાડીશ કે લોકો ખરીદી કરી રહ્યા છે. લોકો સાહેબ શું ખરીદી કરી રહ્યા છો, દિવાળીની શું તૈયારી કરી રહ્યા છો? દિવાળીની તૈયારી કરી રહ્યા છે અમે, નવા નવા સાધનો કરી રહ્યા, જે લેડીઝોને જે પર્સ વિભાગ જોઈએ છે બધું મળે ખરીદી રહ્યા છે અમે, અને જે દેખી રહ્યા છે અને ભાવ વ્યાજબી લેવાય છે, નથી લેવાતું એ હવે આગળ દુકાન વાળા વેપારીઓ જાણે. અને આ જીએસટી ને લીધે લોકો ગરાકીની બહુ અછત થઈ ગઈ છે, વેપારીઓને બી ઘણી મુશ્કેલી પડી રહી છે અત્યારે. માલ કેવી રીતના કાઢવો અને કેવી રીતના લેવો, લોકો ગરાકને વેપારીઓ કન્ફ્યુઝ થઈ રહ્યા છે. બેન શું પ્લાનિંગ કર્યું છે, શું ખરીદવાનું? બોલો બોલો. દિવાળી પર શું વારી, નવા કપડા ખરીદીએ, પર્સ ખરીદીએ, પછી આજે જોઈએ ઘરમાં તે કરે, ઘર સજાવટની વસ્તુઓ ખરીદીએ, આવું બધું ખરીદીએ. શિવાંગીની આવી જ રીતે લોકો વિવિધ પ્રકારે દિવાળીની ખરીદીમાં લાગ્યા છે. અનેક જગ્યાએથી લોકો મોટા પ્રમાણમાં બજારમાં ઉમટી રહ્યા છે અને ખરીદી કરવા માટે બજારમાં આવી રહ્યા છે. શિવાંગીજી જી બિલકુલ માનું, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જણાવી દઈએ કે જે રીતે દિવાળીને ગણતરીના બે ત્રણ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકો દિવાળીની શોપિંગમાં વ્યસ્ત થઈ ગયા છે. દિવાળીમાં બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે, લોકો શોપિંગમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જીએસટી અને નોટબંધીની અસર પણ બજારોમાં જોવા મળી છે.